રાજકોટ જિલ્લાના પંચોતેર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે નામાંકન ભર્યું રાજકોટ જિલ્લાના પંચોતેર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે નામાંકન ભર્યું આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી પંચોતેર વિધાનસભાના ઉમેદવાર તરીકે વિપુલ સખિયાનું નામ જાહેર કરવામાં આવતા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું આવનાર સમયમાં આમ આદમી પાર્ટી સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે ધોરાજી ઉપલેટા વિસ્તારના સ્થાનિકો અને પ્રશ્નો સાથે આમ આદમી પાર્ટી ચૂંટણીનો જંગ લડશે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સંખ્યા ભાજપ અને કોંગ્રેસની સામે જંગી લીડથી જીતવાનો દાવો કર્યો મારું નામ વિપુલ સખિયા આમ આદમી પાર્ટી પંચોતેર ધોરાજી ઉપલેટા વિધાનસભા ઉમેદવાર આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા જે મને મેન્ડેટ આપવામાં આવ્યું છે તે બદલ આમ આદમી પાર્ટી ધોરાજી વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા સાથે મળીને આજે ધોરાજી ખાતે ડેપ્યુટર ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે અમે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને આવનાર બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં તમામ કાર્યકર્તાઓ સાથે મળીને અને આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે એ લોકોએ નિર્ણય કર્યો છે અને ધોરાજીની જનતાએ પણ નિર્ણય કર્યો છે કે આ વખતે આમ આદમી પાર્ટીને જીતાવી છે ખાસ કરીને આપણે જોઈએ તો આજે સત્યાવીસ વર્ષથી ગુજરાતની જનતા પીડાઈ છે અને ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી આજે જે સરકાર ચાલે છે તમે જુઓ છો નાનામાં નાના માણસો અત્યારે કેટલા હેરાન પરેશાન છે અને પાંચ છ દિવસ પહેલાં પણ એક જ્યારે કોંગ્રેસની યાત્રા નીકળી હતી એ યાત્રામાં જે સિટિંગ ધારાસભ્ય હતા એ મંચ ઉપરથી એવું બોલે છે કે તમે આમ આદમી પાર્ટીને મત નહીં આપતા એના કરતાં તમે ભાજપને મત આપજો આ એક ચોખ્ખું અને સીધું દેખાઈ આવે છે કે ભાજપ અને કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે લોકો તમને ઓળખી ગયા છે અને આ વખતે તમને માફ નથી કરવાના અને સાફ કરવાના છે